કિરણભાઈ પ્રેમજીભાઈ મેવૈયા વિરુદ્ધ રાજેશ કેશવલાલ પરમાર અને બીજા ફકરો જજમેન્ટ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના એ દ્વારા અપીલ એપ્લિકેશન નંબર એક ઓબ્લિક બે હજાર દસના ના સંદર્ભે અપાયેલ ચુકાદો તારીખ છ એક બે હજાર અગિયાર તથા જોઈન્ટ સખાવત કમિશનરના એનેક્સિયર બી દ્વારા અપીલ નંબર પંદર ઓબ્લિક બે હજાર નવના ના સંદર્ભે અપાયેલ ચુકાદો તારીખ સત્યાવીસ સાત બે હજાર દસને પડકારતી આ પિટિશનર એ પિટિશનર દ્વારા કરવામાં આવેલ છે ફકરો પિટિશનર દ્વારા આ કોર્ટનું ધ્યાન અપાયેલ ચુકાદાના મુદ્દા નંબર ત્રણની હકીકત પરત્વે દોરવામાં આવે છે પૂર્ણવિરામ કેસની હકીકત મુજબ પિટિશનર તથા સખાવત મંડળ વચ્ચે એકવીસ એક બે હજાર છના રોજ પિટિશનર તરફે વેચાણ કરાર કરવામાં આવે છે પૂર્ણવિરામ સખાવત મંડળ આ કરાર મારફતે ભાડુઆતના કબજામાં રહેલ સંપત્તિનું વેચાણ કરવા માટે તૈયાર થયેલ હતો પૂર્ણવિરામ અને આ વેચાણ કરાર રૂપિયા તેર લાખ અગિયાર હજારની રકમ હેઠળ કરવાનું ઠરાવવામાં આવેલ હતું પૂર્ણવિરામ એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે પિટિશનર દ્વારા એકવીસ એક બે હજાર છના ના રોજ રૂપિયા ત્રણ લાખ રોકડા ચૂકવવામાં આવેલ પૂર્ણવિરામ જ્યારે બાકીની રકમ સરકારી કાર્યાલયની મંજૂરી બાદ એકવીસ પાંચ બે હજાર છના ના રોજ ચૂકવવાનું મંજૂર રાખવામાં આવેલ પૂર્ણવિરામ આ વાતની પણ નોંધ સખાવત મંડળ દ્વારા રૂપિયા ત્રણ લાખ એ ભાડુઆતને ચૂકવવામાં આવેલ પૂર્ણવિરામ જેથી તે સંપત્તિ પરથી પોતાનો હક ઉઠાવી લે પૂર્ણવિરામ ફકરો વધુમાં નોંધવામાં આવેલ છે કે સખાવત મંડળના સભ્યોમાં આગળ જતા ફેરફાર થયો અને છ એક બે હજાર નવના ના રોજ મંડળના સભ્યો દ્વારા વેચાણ કરારની સમજૂતી માટે જોઈન્ટ સખાવત કમિશનરની પરવાનગી માગવામાં આવી પૂર્ણવિરામ આ સખાવત કમિશનર દ્વારા સંપત્તિના વેચાણ માટે જાહેર નોટિસ આપવામાં આવી અને તેની સામે પંદર ચાર બે હજાર દસના ના રોજ વાંધો પણ ઉઠાવવામાં આવ્યો પૂર્ણવિરામ આ જાહેર નોટિસ સંદર્ભે કોઈ પણ પ્રતિભાવ મળ્યો નહીં પૂર્ણવિરામ પરંતુ વીસ ચાર બે હજાર દસના ના રોજ પિટિશનર દ્વારા વાંધો ઉઠાવીને જણાવવામાં આવ્યું કે આ સંપત્તિના વેચાણ કરાર અગાઉ તેની તરફેણમાં કરી દેવામાં આવેલ છે આથી તેના દ્વારા આ સંપત્તિ અન્ય કોઈને વેચી દેવામાં ન આવે તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો ઉપરાંત પિટિશનર દ્વારા સખાવત મંડળને એ પણ વિનંતી કરવામાં આવી કે અગાઉ થયેલ વેચાણ કરારનો અમલ કરવામાં આવે ફકરો જોઈન્ટ સખાવત કમિશનર દ્વારા બે હજાર દસના ના રોજ આ સંપત્તિનું વેચાણ રૂપિયા તેત્રીસ લાખ એકવીસ હજારની રકમ મેળવી ઠરાવવાનું જણાવવામાં આવ્યું પૂર્ણ ફકરો જોઈન્ટ સખાવત કમિશનરના આ ચુકાદાને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ સમક્ષ પડકારવામાં આવ્યો પૂર્ણ ટ્રિબ્યુનલ તરફથી બંને પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ પિટિશનરની અરજીને નામંજૂર કરવામાં આવી પૂર્ણ આ ચુકાદો છ એક બે હજાર અગિયાર ના રોજ ખુલ્લી કોર્ટમાં ઉચ્ચારવામાં આવ્યો પૂર્ણવિરામ ટ્રિબ્યુનલ દ્વારા સખાવત કમિશનરના ચુકાદાને માન્યતા આપવામાં આવી પૂર્ણવિરામ ફકરો પિટિશનરના એનેક્સિયર એમાં દર્શાવ્યા પ્રમાણે આ ચુકાદાને દસ એક બે હજાર અગિયારના રોજ પ્રમાણિત કરવામાં આવ્યો અને ચુકાદાના પ્રમાણિત નકલ તેર એક બે હજાર અગિયારના રોજ પિટિશનરને આપવામાં આવી અને બે 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 હજાર અગિયારના રોજ પિટિશનર આ કોર્ટ સમક્ષ પિટિશનર દાખલ કરે છે પણીરામ અસરકર્તા બે દ્વારા બાર એક બે હજાર એકના રોજ સામું સોગંદનામું દાખલ કરવામાં આવેલ છે પૂર્ણવિરામ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ દ્વારા પોતાના ચુકાદા તથા જોઈન્ટ સખાવત કમિશનરના ચુકાદા સામે કોઈ પણ જાતનો સ્ટે આપવામાં આવ્યો નહીં પુણવીરામ અને અગિયાર બે બે હજાર અગિયારના ના રોજ બાબતને નિયમિતપણે દાખલ કરવામાં આવી પૂર્ણવિરામ